છે તો બહુ સરસ રીતે આપણે ચર્ચા કરી હતી આજનો ટોપિક છે મિત્રો ગ્રુપ ઓફ ટ્વેન્ટી ખાસ ધ્યાન આપજો જી વિશે આપણે અભ્યાસ કરવાનો છે ગ્રુપ ઓફ જી ટ્વેન્ટી વિશે અભ્યાસ કરવાનો છે દરેક મિત્રોનું આપણે અભ્યાસ કરવાનો છે તો મિત્રો વર્ષ બે હાજર આઠ ની આર્થિક મંદી વખતે ઓગણીસો નેવ્યાસી માં દુનિયાના વિકસિત અને મહત્વના વીસ દેશો નું એક સમૂહ રચવામાં આવ્યું જેને ગ્રુપ ઓફ 20 એટલે કે G20 નામ આપવામાં આવ્યું છે ખાસ મહત્વની વસ્તુ છે મિત્રો કઈ વર્ષ 2008 ની આર્થિક મંદી વખતે મંદી વખતે વર્ષ 1989 માં દુનિયાના વિકસિત અને મહત્વના 20 દેશોનું એક સમૂહ રચવામાં આવ્યું જેને ગ્રુપ ઓફ 20 G20 નામ આપવામાં આવ્યું છે મિત્રો અને G20 એ વિશ્વના મોટા અર્થતંત્રવાળા 19 દેશો અને 20મા તરીકે યુરોપિયન યુનિયનનું સંગઠન છે બરાબર ખાસ ધ્યાન આપીશું યુનિયન આપણે ગ્રુપ ઓફ ટ્વેન્ટી એટલે કે જી ટ્વેન્ટી નામ આપવામાં આવેલું છે ગુડ આફ્ટરનુન ઓલ ઓફ બરાબર ખાસ ધ્યાન આપીશું અને જી ટ્વેન્ટી દેશો સમગ્ર વિશ્વના આર્થિક ઉત્પાદનમાં પંચ્યાસી ટકા

હવે આગળ વાત કરીએ મિત્રો વૈશ્વિક વેપારમાં એસી ટકા જેટલો હિસ્સો ધરાવે છે ખાસ મહત્વની વસ્તુ ધ્યાન આપવાની છે કે જી ટ્વેન્ટી જે છે બરાબર એ વૈશ્વિક વેપારમાં એસી ટકા જેટલો હિસ્સો ધરાવે છે વૈશ્વિક વેપારમાં એસી ટકા જેટલો હિસ્સો ધરાવે છે આગળ આપણે ચર્ચા કરી કે વિશ્વના આર્થિક ઉત્પાદનમાં પંચ્યાસી ટકા જેટલો હિસ્સો ધરાવે છે વિશ્વના આર્થિક ઉત્પાદનમાં પંચ્યાસી ટકા જેટલો હિસ્સો ધરાવે છે

ઓકે તો આ પણ તમારે એક ખાસ મહત્વની વસ્તુ ધ્યાન આપવાની હતી મિત્રો ખૂબ જ મહત્વની વાત આપણે એ બાબતે ચર્ચા કરી આગળ વધીશું મિત્રો તો G20 માં કયા કયા દેશો છે બરાબર G20 દેશો કયા કયા છે તો એ પણ આપણે એક વખત તો જાણવા જરૂરી છે મિત્રો દાખલા તરીકે અમેરિકા આર્જેન્ટિના ઓસ્ટ્રેલિયા બ્રાઝિલ કેનેડા ચીન ફ્રાન્સ જર્મની ભારત ઇન્ડોનેશિયા ઇટલી જાપાન મેક્સિકો રશિયા સાઉદી અરેબિયા દક્ષિણ આફ્રિકા દક્ષિણ કોરિયા તુર્કી બ્રિટન બરાબર આ ઓગણીસ દેશો અને વિશ્વમાં તરીકે યુરોપિયન યુનિયન સમાવેશ થાય છે બરાબર તો આ જી ના તમને વિશે વીસ દેશો વિશે મિત્રો ખબર હોવી એક વાર ખાલી વાંચજો કારણ કે જાણવું જરૂરી છે કે જી ટવેન્ટીમાં કયા કયા દેશોનો સમાવેશ થાય છે બરાબર તો ફરીથી એકવાર રિવિઝન કરું છું અમેરિકા આર્જેન્ટિના ઓસ્ટ્રેલિયા બ્રાઝિલ કેનેડા ચીન ફ્રાન્સ જર્મની ભારત ઇન્ડોનેશિયા જાપાન મેક્સિકો રશિયા સાઉદી અરેબિયા દક્ષિણ આફ્રિકા દક્ષિણ કોરિયા તુર્કી બ્રિટન આ ઓગણીસ દેશો અને વિશ્વમાં તરીકે યુરોપિયન યુનિયનનો સમાવેશ કરવામાં આવે છે મિત્રો ઓકે તમારે ધ્યાન આપવાનું તું એક મહત્વની વસ્તુ છે આપણા માટે બરાબર ગઈકાલે આપણે વિશ્વના આર્થિક ઉત્પાદનમાં પંચ્યાસી ટકા હિસ્સો જ્યારે વૈશ્વિક વેપારમાં એસી ટકા હિસ્સો ધરાવે છે અને વિશ્વની બે ત્રત્યાંશ વસ્તી ધરાવે છે તો એ પણ વિધાનો આપણે ખાસ ધ્યાન આપવાના છે જે આવનારી પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી બની રહેશે હવે મિત્રો વાત કરીએ જી ટ્વેન્ટી સંમેલન ધ્યાન આપજો તો જી ટ્વેન્ટી સંમેલન ખાતે જર્મનીના બર્લિન ખાતે યોજાયું પ્રથમ શિખર સંમેલન મિત્રો ખાસ ધ્યાન આપવાનું છે બે માં ક્યારે ભાઈ બે હાજર આઠ અમેરિકાના વોશિંગ્ટન ખાતે યોજાયું હતું બરાબર તો પ્રથમ સ્તરીય મંત્રી સ્તરીય ક્યાં તો ઓગણીસો નવ્વાણું માં

બરાબર તો આપણે આ ખાસ ધ્યાન આપવાનું છે બરાબર હમણાં જ નવેમ્બર બે હાજર વીસ માં બરાબર જી કરીએ છીએ મિત્રો તો આ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે પ્રથમ પૂસે તો અમેરિકાનું વોશિંગ્ટન અને અત્યાર સુધી જી ટ્વેન્ટી ના ટોટલ પંદર શિખર સંમેલનો યોજવામાં આવેલા છે તો એમાં તમારે જી ટ્વેન્ટીનું તેરમું શિખર સંમેલન ક્યાં યોજાયું હતું તો આર્જેન્ટિનામાં

તો પેલા એક બે યાદ રાખો અને છેલ્લા તેર ચૌદ પંદર બરાબર ખાસ યાદ રાખવા જરૂરી છે બરાબર તો જે જે છે છે એ નવેમ્બર બરાબર બરાબર શહેર ત્યાં યોજાયું હતું અને જૂન બે હાજર ઓગણીસ માં જાપાન ના ઓસાકા ખાતે યોજવામાં આવેલું છે મિત્રો અને મહત્વની વાત કરીએ તો નવેમ્બર બે હાજર વીસ માં બરાબર સાઉદી અરેબિયા કઈ જગ્યા ભાઈ એની એનું એનું પાટનગર છે રિયાદ બરાબર તો રિયાદ ખાતે સાઉદી અરેબિયામાં નવેમ્બર 2020 માં 15મો શિખર શિખર સંમેલન બરાબર જે આપણે વાત કરીએ પ્રમાણે બરાબર મિત્રો ખાસ મહત્વની વસ્તુ સોરી યોજાવામાં આવશે બરાબર તો એ ખાસ જો નવેમ્બર 2020 હવે આવશે મિત્રો બરાબર તો 15મો શિખર સંમેલન સાઉદી અરેબિયા રિયાદ ખાતે બરાબર આપણે ખાસ ધ્યાન રાખવાનું છે યોજાવાનું છે મિત્રો ઓકે તો આ ખાસ એક મહત્વની વસ્તુ આપણે ધ્યાન આપવાની હતી મિત્રો બરાબર તો બહુ સરસ રીતે આપણે જી માહિતી મિત્રો જોઈ લીધી બરાબર ધ્યાન આપજો ખાસ શું કહેવા માંગે ભાઈ તો બે હજાર આઠની આર્થિક મંદી વખતે બરાબર વર્ષ ઓગણીસો નેવ્યાશીમાં દુનિયાના વિકસિત અને મહત્વના વીસ દેશોનું એક સમૂહ રચવામાં આવ્યું અને જી ટવેન્ટી તરીકે ઓળખીએ છીએ ભાઈ બરાબર જેમાં ઓગણીસ દેશો છે અને વિશ્વમાં દેશ તરીકે યુરોપિયન યુનિયન બરાબર નું એક આખું એક સંગઠન આપણે જે ઊભું કર્યું એને જી ટ્વેન્ટી કહીએ છીએ ફરીથી ધ્યાન આપજો મિત્રો વિશ્વના આર્થિક ઉત્પાદનમાં પંચાસી ટકા હિસ્સો ધરાવે છે જી ટવેન્ટી દેશો સમગ્ર વિશ્વના આર્થિક ઉત્પાદનમાં પંચ્યાસી ટકા હિસ્સો ધરાવે છે જ્યારે વૈશ્વિક વેપારમાં એંસી ટકા જેટલો હિસ્સો ધરાવે છે વૈશ્વિક વેપારમાં કેટલો હિસ્સો ધરાવે છે ભાઈ એંસી જેટલો હિસ્સો ધરાવે છે અને વિશ્વની બે ત્રત્યાવું વસ્તી ધરાવે છે એ પણ ધ્યાન આપવાનું છે તેમજ મિત્રો જી નું કોઈ જ વડું મથક નથી જે દેશ આયોજન કરે બેઠકનું એ દેશ એનું અધ્યક્ષપદ એને સોંપવામાં આવે છે મિત્રો અને આપણે જી ના વીસ દેશો વિશે પણ બહુ સરસ રીતે વાત કરી દીધી મિત્રો બરાબર

શું કે માહિતી જરૂરી છે મિત્રો અને દર વર્ષે જી નું સંમેલન ભરાય એટલે તમને કરંટ આધારિત એક પ્રશ્ન પૂછાતો જ હોય છે તો એના વિશે પણ તમે ખાસ મહત્વની બાબત ધ્યાન રાખશો મિત્રો ઓકે તો જરા હવે આપણે અન વિશે વાત કરીએ મિત્રો તો અન ની અંદર ગુજરાતના સર્વશ્રેષ્ઠ શિક્ષકો જેને ઘણા વર્ષોનો અનુભવ છે ઘણી પરીક્ષા પાસ કરી છે તમને સરસ મજાનું માર્ગદર્શન અને બેસ્ટ લેવલની તૈયારી કરાવે છે મિત્રો

મોબાઈલ માં ગમે તે સમયે ગમે તે શાંતિ ભણી શકશો આપ કોઈ લાઈવ માં ચૂકી ગયાસો તો રેકોર્ડ ફોર્મ માં પણ अवेलेबल છે મિત્રો ધ્યાન આપજો ખાસ મહત્વની વસ્તુ છે એ બાબતે પણ ઓકે અને બધા જ ક્લાસ પછી તમને ક્લાસ નોટ આપવામાં આવે છે દર ચોથા એ શંકા ક્લિયરિંગ સત્ર છે જેમાં તમારી કોઈ મૂંઝવણ હશે તો મૂજવણ દૂર કરવામાં આવશે ખાસ ધ્યાન આપીશું મિત્રો અને ડેલી રિકેલ ની અંદર વાત કરીએ તો બાર એ પ્લસ માં બઉ સરસ મજાનું મારું સેશન શરૂ થયું છે ભાઈ અને બિન સચિવાલય જે પરીક્ષા અને જીપીએસસી માટે ખૂબ મહત્વ નો સબ્જેક્ટ જાહેર વહીવટ ની શરૂઆત કરવામાં આવી છે મિત્રો અને સબસ્ક્રિપ્શન પ્લાન ની જરા વાત કરું તો 1 મહિનાના 1400 રૂપિયા 3 મહિનાના 3500 6 મહિનાના 5600 અને 12 મહિનાના 7000 છે કોઈ પણ સબસ્ક્રિપ્શન લેશો 10% ડિસ્કાઉન્ટ મળશે ક્યારે જ્યારે મારા કોડનો ઉપયોગ કરશો ત્યારે જયેશ 10 મારો કોડ છે મિત્રો ધ્યાન આપજો આ કોડનો ઉપયોગ કરવાથી તમને 10% ડિસ્કાઉન્ટ મળે છે ઓકે તો જલ્દીથી સબસ્ક્રિપ્શન લઈ લેશો કારણ કે હાલમાં

પરિવર્તન બે ત્રેવીસ સપ્ટેમ્બરે શરૂ થાય છે સ્પેશિયલી કોન્સ્ટેબલ માટે બરાબર જે લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કોન્સ્ટેબલમાં તો જનરલ સાયન્સ રાકેશ સર પાસે છે ઇન્ડિયન પોલિટી હું કરાવવાનો છું હિસ્ટ્રી પ્રિયંકા સોની મેમ કરાવવાના છે જનરલ મેન્ટલ એબિલિટી કૃણાલ સર જીઓગ્રાફી કેતન સર અને લો હિમા દેસાઈ મેડમ કરાવવાના છે તો બહુ સરસ મજાની બેચનું આયોજન કરવામાં આવ્યું છે પરિવર્તન ત્રીવીસ સપ્ટેમ્બરે શરૂ થઈ જાય છે મિત્રો તો જલ્દીથી તમે જોડાઈ જશો બહુ મજા આવશે મિત્રો આની અંદર ઓકે અને ફ્રી મોક્ટેસ્ટ ચેમ્પિયનશિપ ફોર gpsc ક્લાસ વન ટુ બરાબર સત્યાવીસ સપ્ટેમ્બરે આયોજન કર્યું છે સવારે દસ વાગે બરાબર આ ફેકલ્ટીઓ દ્વારા તો ફટાફટ એનરોલ કરી દેશો મિત્રો ફ્રી મોક્ટેસ્ટ છે બરાબર એની વધારે માહિતી હું તમને હમણાં સ્પેશિયલ ક્લાસમાં એની લિન્ક પણ તમને આપી દઈશ બરાબર અને એ લિન્ક ઉપર તમારે ત્રણ વાગે સ્પેશિયલ ક્લાસમાં આવી જજો દરેક મિત્રો બરાબર અને એની અંદર લિંક આપવામાં આવશે અને એ લિંક ઉપર તમારે રજિસ્ટ્રેશન કરી દેવાનું છે સરસ મજાનું ટેસ્ટનું આયોજન કરવામાં આવેલું છે તો મિત્રો આજે આપણે જી વિશે અભ્યાસ કર્યો બરાબર તો આ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે ખુબ જ મહત્વની વસ્તુ છે ઓગણીસ દેશ અને વીસમું યુરોપિયન યુનિયન

જે તમને આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી બનશે અને તમારો એક માર્ક્સ વધશે બરાબર એક કિંમત શું છે ત્યારે જ તમને ખબર પડશે તો એક દસ થી પંદર મિનિટ વીસ મિનિટ જેવું સેશન હોય છે બરાબર તો જે તમને ખૂબ જ ઉપયોગી નીવડશે મિત્રો તો આજનું સેશન આપણે અહીંયા સુધી રાખીએ છીએ કાલે મળીશું સાડા બાર વાગે ઓકે મિત્રો જય હિન્દ